અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. કોરોના વાયરસના કહેર વચ્ચે સરકારે અંતિમ યાત્રામાં માત્ર 50 વ્યક્તિઓને છોડાવવા પરવાનગી આપી છે. આપના સ્ક્રીન પર આપ જે અંતિમ યાત્રા જોઈ રહ્યા છો તે જોઈ આપને લાગતું હશે કે કોઈ નેતા અથવા પ્રતિષ્ઠિત વ્યક્તિનું મોત થયું હશે, પણ તમારી ધારણા ખોટી છે. આ સ્મશાન યાત્રા ઉધનાના કુખ્યાત બુટલેગર શંકર ઉર્ફે કાલુ નામદેવ નિકમની છે. બુટલેગર કાલુની તાજેતરમાં કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. કાલુની અંતિમ યાત્રામાં માનવ મહેરામણ કેમ જોડાયું તે જાણવા તેના ભૂતકાળ પર નજર નાખવી પડશે. કાલુ ઉર્ફે શંકર નામદેવ નિકમ વર્ષો પહેલા ઉધનાના ભીમનગર વસાહતમાં રહેતો હતો. દારૂના વેચાણમાંથી થતી કમાણીમાંથી તે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને છૂટા હાથે મદદ કરતો હતો. કાલુની હત્યા બાદ તેના મૃતદેહને મહાદેવનગરમાં લાવવામાં આવ્યો હતો. તેની અંતિમ યાત્રા નીકળી ત્યારે તેમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવો પડ્યો હતો. કાલુની હત્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કિરણ ઉર્ફે માયા ઉર્ફે ગટલિયા, અશોક ઠાકરે, ગરમુખસિંહ કૃપાલસિંહ સરદાર તથા સન્ની ઉર્ફે કિશન ઉર્ફે સોનિયા, બાપુરતન પાટીલ, અક્ષય રવિન્દ્ર પાટીલ અને રાકેશ ઉર્ફે રાક્યા દાદાભાઈ ભામરેને ક્રાઇમ બ્રાન્ચે ફૂટેજના આધારે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. અંગત અદાવતમાં કાલુના મોતને ઘાટ ઉતારી દેવાયો હોવાની વિગતો સપાટી પર આવી છે. બીજી તરફ પોલીસે અંતિમ યાત્રામાં જોડાયેલા 400થી વધારે લોકો સામે પણ જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કર્યો છે. 6 જૂન કો રાત્રિ કે સમય મેં કરીબ 11:30 કે કરીબ એક શંકર ઉર્ફે કાલુ નિકમ નામ કા જો વ્યક્તિ હૈ જો અપને કામ સે ઘર પર જબ આ રહા થા તો ઉસકી સ્વિફ્ટ ગાડી જૈસે હી ઉસકે ઘર કે સામને પહોંચી તો ઉસકે પીછે કરીબ 10-11 લોગો ને આકે ઘાતક હથિયાર જિસમે છુરા ચાકુ और तलवार जैसे हथियारों के साथ उसके ऊपर हमला कर दिया था. इसकी वजह से वो गंभीर प्रकार से इजाग्रस्त हुआ था और उसको हॉस्पिटल ले जाया गया था और उसके बाद उसके मृत्यु हुई थी. इस सिलसिले में डिंडोली पुलिस स्टेशन जो सूरत शहर में है उसके अंदर हत्या का गुना दाखिल किया गया था और यह एक गंभीर प्रकार का बनाव था. इस वजह से पुलिस कमिश्नर साहब की सूचना से अलग अलग टीमें कार्यरत थी. क्राइम ब्रांच ने इसी केस के अंदर कल 7 तारीख को 5 आरोपियों की गिरफ्तारी की है और अभी 6 आरोपी पकड़ना बाकी है. जो पकड़े गए हैं आरोपी हैं उसकी पूछताछ के अंदर ये पता चला कि एक अज्जू उर्फे अजय नाम सिरसाट नाम का जो व्यक्ति है उसने इन लोगों को साथ में ले जाकर कालू की जो मृतक कालू है उसके ऊपर हमला किया था. ये भी बताया गया कि एक गणेश नाम का व्यक्ति है जिसके ऊपर 3-4 दिन पहले कोई गंभीर प्रकार से उसके ऊपर हमला किया गया था और उसके अंदर वो घायल हुआ था. तो ये गणेश जो है वो अजय का साथ काम करता था तो उसका बदला लेने के लिए अजय उर्फ अज्जू ने उनके सागरितों को साथ में लेकर ये मृतक के ऊपर हमला किया था और इसके अंदर ये हत्या की गई है.